તો હવે આગળ વાત કરીએ તો અરવલ્લીની. અરવલ્લી જિલ્લામાં દિન પ્રતિદિન કોરોનાના સંક્રમિત કેસોનો સતત વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 280 જેટલા કોરોનાના કેસો નોંધાઈ ચૂક્યા છે, જેમાં 30 જેટલા કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત પણ નિપજ્યા છે. જિલ્લાના વડા મથક મોડાસા શહેરમાં સૌથી વધુ 200થી વધુ કેસ નોંધાયા છે, ત્યારે મોડાસા ટાઉન હોલ આગળ જ રોજ ભરાતા મજૂર મેરામાં 300થી વધુ મજૂરો પોતાની રોજગારી મળે તે હેતુથી મેરામાં જોડાય છે. પરંતુ અહીં નવાઈની વાત એ છે કે પોલીસ ચોકી સામે અને તાલુકા હેલ્થ સેન્ટરની માત્ર 500 મીટર દૂર આવેલું છે, છતાં એક પણ પોલીસ કે આરોગ્ય અધિકારીઓ જાણે અજાણ હોય તેમ નિષ્કાળજી દાખવી રહ્યા છે. એક સાથે જ્યારે 300થી વધુ લોકો એકઠા થતા હોય ત્યારે આવા લોકોમાં જાગૃતિ લાવવા અને વધુ સંક્રમણ ન ફેલાય તે માટે અધિકારીઓએ ચિંતા કરવી પડે, પરંતુ અહીં જનજાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે. મોડાસા શહેરમાં માસ્ક પહેર્યા વગર ફરતા લોકો પાસે માત્ર દંડ વસૂલવામાં અધિકારીઓને રસ હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ત્યારે આવા સંજોગોમાં સંબંધિત અધિકારીઓ લોકોની ચિંતા કરે અને કોરોના સંક્રમણને અટકાવવા વધુ ગંભીર બને એવી લોકમાં ગોઠવવા પામી છે. શરીફ મંસૂરી, ZSTV, અરવલ્લી.